જિલ્લામાં જનહિતલક્ષી યોજનાઓના લાભથી એક પણ વ્યક્તિ વંચિત ન રહે તે માટે જાગૃતિ કેળવવા અને આ સંકલ્પયાત્રા તમામ માટે મહત્વપૂર્ણ સોપાન બની રહે તે માટે વિકસિત ભારત સંકલ્પયાત્રા સમગ્ર ભરૂચ જિલ્લાના તમામ વિસ્તારોમાં પરિભ્રમણ કરી રહી છે, જેના ભાગરૂપે આજરોજ ભરૂચ તાલુકાના નંદેલાવ ખાતે વિકસિત ભારત સંકલ્પયાત્રા આવી પહોંચતા બાળાઓએ વિકસિત ભારત સંકલ્પયાત્રા રથને આમંત્રિત તમામ મહેમાનોનું કુમકુમના તિલક કરી ભાવભેર સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ પણ સરકારી સેવાઓનો લાભ ન લીધો હોય તેવા સાચા લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓનો લાભ અપાવવા લોકોને અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, તાલુકા પંચાયત પ્રમુખ કૌશિક પટેલ સહિતના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજે નંદેલાવ ગામમાં છે. ખૂબ સુંદર કાર્યક્રમ, બહુ મોટી સંખ્યામાં ગ્રામજનોની હાજરીમાં કાર્યક્રમ પૂરો થયો છે. એક નાનું સ્વરૂપ સરકારનું આ કાર્યક્રમમાં વિવિધ સ્ટોલના માધ્યમથી ગ્રામજનોને સુવિધાનો લાભ કેવી રીતે મળે અને એના માટેનું માર્ગદર્શન પણ અહીંયાથી અપાઈ રહ્યું છે. ખૂબ ઉત્સાહ ભર્યા વાતાવરણમાં ગામના આગેવાનોની હાજરીમાં નરેન્દ્રભાઈ મોદીની જે ઈચ્છા છે એ પ્રમાણે સરકારની જે જનકલ્યાણકારી યોજનાઓ છે એનાથી આખા ગામમાં અત્યાર સુધી જે લાભાર્થીઓને લાભ મળ્યો છે અને હવે જે લાભાર્થી બાકી છે એ બધા સુધી લાભ પહોંચે એ માટેનું એક સુંદર કાર્યક્રમનું આયોજન થયું છે. સમગ્ર ગામ સંગઠિત થઈને પોતાના ગામના સાચા પાત્રતા ધરાવનાર લાભાર્થીને શોધીને આગામી સમયમાં ભારત સરકારની યોજનાનો લાભ એમને કેવી રીતે મળે અને એમનું જીવન ધોરણ ઊંચું આવે એવા ઉમદા હેતુ સાથે સુંદર વાતાવરણમાં નંદેલાવ ગામમાં કાર્યક્રમ સંપન્ન થવા ગયો છે.